વડોદરા શહેરની સ્માર્ટ સિટી ગોત્રીનું આ સ્મશાન ગૃહ છે. જી હા, આ સ્મશાન ગૃહ જોવા મળી રહ્યું છે, જે લાખો રૂપિયાનો ખર્ચ કરી આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગોત્રી સ્મશાનને નવીનીકરણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ જાણે કે એળે ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં જ આ સ્મશાન ગૃહમાં ગંદકીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. કોઈ પણ જાતની સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હતી. ત્યારે સ્મશાનમાં એક મહિનાથી પાણીની મોટર પણ બંધ હાલતમાં છે. ઘણા સ્થાનિક લોકો જ્યારે લાશને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈને આવે છે, ત્યારે હાથ પગ ધોવા માટે પાણીની જરૂર પડતી હોય છે, પરંતુ પાણીની જે મોટર છે તે એક માસથી બંધ હાલતમાં છે. જુઓ આ સ્મશાનનું દૃશ્ય છે, જ્યાં પાણી માટે વલખા મારી રહ્યું છે સ્મશાન ગૃહ, અને પાણી પણ નથી. જ્યારે પાણીની જરૂર હોય છે હાથ પગ ધોવા માટે, તે પણ પાણી નથી. સ્મશાન ગૃહની વાત કરીએ છીએ, ગોત્રી સ્મશાન ગૃહ, સાથે સાથે અહીંયા શૌચાલય જોવા મળી રહ્યું છે. જો એક માસથી પાણી જ ન હોય અને મોટર જ બંધ હોય તો શૌચાલય કેવી રીતે ચાલે? શું શૌચાલય પાણી વગર ચાલે ખરા? શું શૌચાલયમાં શૌચક્રિયા કરવા માટે જાય ત્યારે પાણી ન હોય તો શું તેમાં શૌચક્રિયા કરી શકાય ખરા? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શૌચાલયમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા મિશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવીને ઘેર શૌચાલય બનાવવામાં આવીને અનેક શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પરંતુ શૌચાલયની જે જતન કરવાની અને તેની સાર સંભાળ રાખવાની અને તેમાં નિયમિત પાણી મળવું જોઈએ તે ન મળે ત્યારે તે શૌચાલય કશા કામનું રહેતું નથી, તેવા શૌચાલય જોવા મળી રહ્યા છે, ગંદકીથી ભરેલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આ શૌચાલયમાં જવું હોય ત્યારે મોઢા પર કે નાક પર રૂમાલ રાખવામાં આવે તો જ અહીંયા શૌચાલયમાં જઈ શકાય અને શૌચક્રિયા કરી શકાય. ત્યારે શૌચાલય પણ પાણી વિના ટળવડી રહ્યા છે અને પાણી નથી અને ગંદકી જોવા મળી રહી છે. બીજી બાજુ સ્મશાનની બાજુમાં જ જાળી ડાંખળા પણ ઊંઘી નીકળ્યા છે. નાગરિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે સ્મશાન યાત્રામાં આવતા હોય છે ત્યારે પોતાના પરિવાર સાથે, અને અનેક લોકો સ્મશાન યાત્રામાં જોડાતા હોય છે અને ત્યાં અહીંયા સ્થાનિક સ્મશાન ગૃહ એવા ગોત્રી સ્મશાન ગૃહમાં આવતા હોય છે, પરંતુ તેમને આ ગંદકીનું સામ્રાજ્ય સાથે સાથે જાળી ડાંખળા અને પાણીની મોટર પણ એક માસથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને જે આવનાર ડાગુઓ હોય છે, જે સ્મશાને આવનાર લોકો હોય છે, તેમને હેરાની અને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક કોર્પોરેશન અધિકારીઓ તેમજ કોર્પોરેટરને પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, પરંતુ શું આ વહીવટીતંત્રની નજરે નહીં હોય તેવા અનેક સવાલ વડોદરાની જનતા પૂછી રહી છે. હાલમાં તો તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવામાં આવે અને સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર તરીકે કમલેશભાઈએ માંગ કરી છે કે સ્મશાન ગૃહની જે નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, સાફ સફાઈ પણ નથી ને શૌચાલયમાં પાણી પણ નથી ને એક માસથી મોટર પણ બંધ હાલતમાં છે, ત્યારે તેનું નિરાકરણ કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે તેમણે મેયર કમિશનર અને ચેરમેનને પણ તાત્કાલિક સૂચના આપવામાં આવી છે અને તેમને તાત્કાલિક આ અસરથી સ્મશાન ગૃહને કામ પરિપૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જો ગોત્રી સ્મશાન ગૃહમાં જે હાલમાં એક માસથી મોટર બંધ હાલતમાં છે તે મોટર હવે ફરીથી ચાલુ થશે અને શૌચાલય તથા અન્ય જગ્યાએ સાફ સફાઈ જાળી દાખલા કાઢવામાં આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો ગોત્રી સ્મશાન ગૃહ અંતિમ ધામ કહેવાય છે. તે અંતિમ ધામ નહીં, સ્વચ્છતા મિશન, જે ભારત સ્વચ્છના મિશનના જે સપના સેવવામાં આવ્યા તે સપના જાણે કે અધૂરા હોય તેવું જોવા મળી રહ્યું છે. પાણી નથી, પાણી એક મહિનાથી નહીં આવતું, પણ પબ્લિક બહુ પાડે છે, પણ સાંભળતા નહીં. તો કોઈને વાત કરી છે તમે અધિકારીને? મેં બે ત્રણ જણને કીધું હશે, પણ કોઈ કરતા નહીં. શું નામ છે તમારું? મહેશ. આવેલ જે ગોત્રી સ્મશાન છે, આજે અમે એક ઓચિંતી મુલાકાત લીધી ત્યારે અમને જે હકીકત છે એ જાણવા મળી કે અહીંયા ગાડી ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે, કોઈ પણ જાતની સાફ સફાઈ નથી. બીજી બાજુ જે લોકો અહીંયા ગાડી ડેડ બોડી લઈને આવતા હોય છે,
પરંતુ જે ડેડ બોડી સળગાયા પછી કે સળગાયા પહેલાં જે હાથ પગ ધોવાની આપણી જે પરંપરા હોય છે, પરંતુ અહીંયા ગાડી હાથ પગ ધોવાનું પાણી નથી. બીજી બાજુ શૌચાલયની અંદર પણ કોઈપણ જાતની પાણીની વ્યવસ્થા નથી. વડોદરા શહેરની અંદર લાગી રહ્યું છે કે અંધેર વહીવટના કારણે નાગરિકો જે હાલાકી પડી રહી છે, પરંતુ વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને આપણા મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે 32 મશાનને જે લાખોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો કે પાણીની મોટર અહીંયા ગાડી બંધ છે. સિક્યુરિટી દ્વારા પણ અમને જાણવા મળ્યું કે અહીંયા ગાડી પાણીની સુવિધા નથી. બીજી બાજુ જે લાકડાઓ પડી રહ્યા છે એ લાકડાઓ પણ તમે જોઈ રહ્યા છો કે હાલ ત્રીજી લહેરની વાતો ચાલી રહી છે, પરંતુ અહીંયા ગાડી લાકડાઓ જે વરસાદના કારણે ભીનાય છે એને કોઈપણ જાતની સાવચેતી રાખવામાં નથી આવતી. એટલે જે પણ અહીંના સ્થાનિક કોર્પોરેટરો હોય, સાથે સાથે સ્થાનિક અધિકારીઓ હોય, તેઓને અમારી વિનંતી છે અને જે પણ કંઈક તકલીફ હોય તેને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ.